હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારા ચેનલમાં આજે આપણે બનાવીશું મરચાંની નવી જ રેસિપી તો એકદમ ટેસ્ટી એવા આ મરચાં બનાવીશું આ મરચાંને તમે શાક રોટલી સાથે ખાઈ શકો છો એટલા ટેસ્ટી લાગે છે સાથે સાથે આ મરચાંને તમે ત્રણથી ચાર દિવસ ફ્રીજમાં સાચવીને પણ ખાઈ શકો છો તો ચાલ ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરીએ મરચાંની નવી રેસિપી તો આ પહેલાં આવી રેસિપી યુટ્યુબ ઉપર કોઈએ પણ અપલોડ નથી કરી તો ફ્રેન્ડ્સ વિડીયો ખાસ જોજો તો અહીં મેં લઈ લીધા છે અડધો ભાત જેટલા મરચાં તો આ ટેસ્ટમાં મોડા મરચાં છે જો તમે તીખા પસંદ કરતા હો તો તીખા પણ લઈ શકો છો હવે આ મરચાંને તમે જોઈ શકો છો કે મેં ભીના કપડાંથી સાફ કરી લીધા છે અને જો ભીના કપડાંથી સાફ ન કરવા હોય તો તમે અહીં છૂટ પાણીથી ધોઈ શકો છો પણ અહીં આપણે મરચાંને ટોટલી કોરા કરવાના છે તેનામાં પાણી બિલકુલ ન રહેવું જોઈએ નહીતર આ રેસીપી બગડી શકે છે એટલા માટે આપણે મરચાંને ધોઈએ ત્યારે તેને એકદમ ચોખ્ખા કોરા કરી મૂકવાના છે જેથી કરીને તેને સાચવવા હોય તો તે આસાનીથી રહી શકે એટલા માટે જ મેં અહીં આ મરચાંને ભીના કપડાંથી સાફ કર્યા છે જેથી કરીને જલ્દી જ કોરા થઈ જાય હવે તમે જોઈ શકો છો કે મરચાંની મેં અહીં આ રીતની કટિંગ કરી છે તમે તેના ચીર્યા પણ કરી શકો છો તો મેં અહીં ગોલ રાઉન્ડ શેપમાં થોડી એવી લાંબી કટિંગ કરી લીધી છે હવે આપણે તેને એક ડીશમાં ઉમેરી દઈશું તો અહીં આપણે થોડી ડીશ મોટી જ લેવાની છે તો અહીં હું તેને મોટી ડીશમાં ટ્રાન્સફર કરી દઈશ અને જો તમને આ મરચામાંથી પીજળાનો ભાગ કાઢી મૂકવો હોય તો તમે કાઢી શકો છો કટિંગ કરવામાં જેટલા બીજડાનો ભાગ નીકળ્યો એટલો મેં અહીં કાઢી મૂક્યો છે હવે મોટી ડીશમાં આપણે ટ્રાન્સફર કરી પછી તેનામાં મસાલા કરીશું તો વન ફોર્થ ચમચી આપણે ઉમેરીશું હિંગ અને અડધી ચમચી આપણે અહીં ઉમેરી દેવાની છે હળદર અને એક ચમચી આપણે શેકેલું અને પીસેલું જીરું ઉમેરવાનું છે સાથે સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને બે મોટી ચમચી જેટલું આપણે સમારીને ગોળ ઉમેરી દઈશું અને ત્યાર પછી આપણે લઈ લેવાનો છે અચાર મસાલો તો અહીં આપણે ત્રણ મોટી ચમચી જેટલો અચાર મસાલો ઉમેરી દેવાનો છે તો અચાર મસાલામાં મીઠું હોય છે એટલે મીઠું તમે માપસર ઉમેરજો નહીં આ મરચાંમાં મીઠું વધારે થઈ જશે તો ટેસ્ટ સારો એવો નહીં આવે તો અહીં ત્રણ ચમચી જેટલો અચાર મસાલો ઉમેરી દીધો છે અને હવે આપણે અહીં બે મોટી ચમચી જેટલું તેલ ગરમ કરી લેવાનું છે તેલ ગરમ થાય એટલે આપણે અહીં મસાલા ઉપર રેડી દેવાનું છે અને ત્યાર પછી આપણે ચમચી લઈ લઈશું અને ચમચીની મદદથી આપણે મરચાંમાં આ મસાલા મિક્સ કરીશું કારણ કે આપણે ગરમ તેલ ઉમેર્યું છે એટલે આપણે અત્યારે હાથ નથી ઉમેરવાનું અત્યારે આપણે ચમચીથી જ બરાબર રીતે તેને મિક્સ કરવાનું છે થોડું ઠંડુ પડી જાય એટલે આપણે તેને હાથથી મિક્સ કરીશું તો ફ્રેન્ડ્સ અત્યાર સુધીમાં તમને ખ્યાલ આવી જ ગયો હશે કે હું શું બનાવી રહી છું અને જો ખ્યાલ આવી ગયો હોય તો કમેન્ટ તમે કરી શકો છો તમે આ રેસીપી બનાવી છે કે નથી બનાવી કમેન્ટમાં જરૂરથી કહેજો તો ફ્રેન્ડ્સ અહીં ચમચીથી થોડું એવું મિક્સ થયું છે હવે આપણે હાથની મદદથી મિક્સ કરીશું જેથી કરીને મસાલો જે છે એ મરચામાં સરસ એવો ભરાઈ જાય અને આ મરચાં એકદમ ટેસ્ટી એવા લાગે તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવી રહ્યા છીએ આ થેલા મરચાં તો તેને જીરાવાળા મરચાં પણ કહેવામાં આવે છે તો ફ્રેન્ડ્સ બધા અલગ રીતે આથતા હોય છે આ ઇન્સ્ટન્ટ આથી રહી છું આ મરચાં તમે ઇન્સ્ટન્ટ આથીને ખાઈ શકો છો જેવા કે આ જે મરચાં છે એ લગ્ન પ્રસંગમાં વધારે બનતા હોય છે તો લગ્ન પ્રસંગનું જે જમણવાર હોય તેનામાં આવા મરચાં બનતા હોય છે તો ફ્રેન્ડ્સ તે ઇન્સ્ટન્ટ બની જાય છે અને ટેસ્ટમાં ખૂબ જ સરસ એવા લાગે છે પ્લસમાં તમે આ મરચાંને ત્રણથી ચાર દિવસ ફ્રીજમાં મૂકીને સ્ટોર કરી શકો છો બારે આ મરચાં ટકશે નહીં બગડી જાશે એટલા માટે ફ્રીજમાં સ્ટોર કરજો તો ફ્રેન્ડ્સ આપણે હાથની મદદથી બરોબર મરચાંને ભૂસી લીધા છે હવે આપણે તેને સર્વ કરી દેશું તો કોઈ પણ કાચની બરણીમાં તમે આ મરચાંને ભરીને બેથી ત્રણ દિવસ માટે ખાઈ શકો છો ફ્રીજમાં સાચવીને બિલકુલ ખરાબ નહીં થાય એના પછી એ થોડા ચીકણા થઈ જશે તો ફ્રેન્ડ્સ આઈ હોપ કે આજનો વિડીયો તમને બધાને પસંદ આવ્યો હશે જો આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ